ગામમાં પરિણીતાને ઢોર માર મારવાનો એક કિસ્સો સામે આવ્યો. અર્ચનાબેને વિવેક ઝવેરભાઈ કાચેરિયા સાથે લવ મેરેજ કર્યા હતા. જોકે લગ્ન થોડા સમયમાં અર્ચનાબેને કતરગામ પોલીસમાં સસરિયા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી. પ્રેમ લગ્નનો ફરીથી કરુણ અંજામ જેવો કિસ્સો સામે આવ્યો. અર્ચનાબેને પતિ સહિત સસરિયો સામે માર મારતા હોવાની ફરિયાદ નોંધાવી છે. તેમણીના શરીર પર મારના ગંભીર નિશાનો પણ છે. આ ઘટના કતરગામ વિસ્તાર A39 સંતોષી સોસાયટીમાં બની છે. લગ્ન કર્યાના બાદમાં 3 મહિના પછી જ માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાનો આરોપ પણ મુકાઈ ગયો. પતિ વિવેક ઝવેરભાઈ કાચેરિયા, સાસુ મીનાબેન નણંદ સ્નેહા પર માર મારવાનો આરોપ છે. પત્ની અર્ચનાબેનને મોંમાં કાપડનો ડૂચો નાખી રાત્રે 1 થી 3 વાગ્યા સુધી લાકડાના ફટકા, કાતર, મૂળ ઘા મારી ડોઈ રૂવાણ હાલત કરી આપવાનો આરોપ ફરિયાદમાં નોંધાયો છે. ગંભીર રીતે ઘાયલ અર્ચનાને સારવાર માટે પ્રાણનાથ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જગદીશભાઈ ઘોઘારીએ જણાવ્યું કે અમને ખબર જ નહોતી કે દીકરીએ પ્રેમ લગ્ન કરી લીધા છે. ફોટો અને સર્ટી મોકલી અને બાદમાં ખબર પડી. 2 દિવસ પહેલા જ દીકરી સાથે સંપર્ક થયો તો તેને માર માર્યા હોવાની જાણ થતા જ અમે દોડતા થઈ ગયા. દીકરીએ જે વાત કરી અમે સાંભળીને રૂવાટા ઉભા થઈ ગયા છે. હાલ તો દીકરી હોસ્પિટલમાં દાખલ છે. લગ્ન 3જા જ મહિને દીકરી અર્ચના પર અત્યાચાર શરૂ થઈ ગયા. ઘરના બધા જ કામ કરવાના, એક સમયનું જ ભોજન મળે, બારી બારણા બંધ રાખીને રાખતા, સાસુને નણંદ સામે બેસીને ઘરકામ કરવા મજબૂર કરતા હતા. હાથ પર ચપ્પુ મૂકી ફોન પર ખોટું બોલવા પણ મજબૂર કરતા. ગાંધી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે કામ કરતી દીકરીને ગોંધીને રાખતા વેવાઈઓ સામે છેલ્લા શ્વાસ સુધી લડીને ન્યાય મેળવીશું એવું દીકરીના પિતાએ જણાવ્યું છે. અર્ચના વિવેક આચાર્ય, શું થયું છે તમારી? માયરી છે. હસબન્ડે, સાસુએ, નણંદે. કેમ આવી, કેમ ઘટના બની, શાના લીધે? એ લોકો મારા પિયર પક્ષના ખરાબ વાત કરવાનું કહેતા ને મેં કરી નહીં નીકળે. તમારા મેરેજને કેટલા વર્ષ થયા? 2 વર્ષ. શેના વડે તમને માર મારવામાં? લાકડી, વેલણ ને કાતર. કોણ કોણ હતું મારવામાં? હસબન્ડ, સાસુ ને નણંદ. કેટલા ટાઈમથી હેરાન કરો તમે? મેરેજના 3 મહિના પછી થઈ તરત. પોલીસ ફરિયાદ થઈ ગઈ? હા, થઈ ગઈ છે. શું માંગણી છે આપણી, શું ઈચ્છો છો તમે? એને સજા મળવી જોઈએ.